આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. કેન્સર એક જીવલેણ રોગ અને એવા રોગને માત આપીને સમાજમાં અને દુનિયામાં એક નવી ઓળખ ઊભી કરનાર છે. કેન્સર સર્વાઇસ દ્વારા જ કેન્સર અવેરનેસના મેસેજ સાથે ગાર્મેન્ટ્સ પહેરી અને રેમ્પ વોક કર્યું છે. નારાયણ હોસ્પિટલ અમદાવાદના એક અગ્રણી આરોગ્ય સંભાળ સંસ્થા કેન્સર જાગૃતિ અને બચી ગયેલા લોકો માટે સમર્થનમાં જ તેમના અગ્રણી પ્રયાસોની જાહેરાત કરતાં ગર્વ અનુભવી રહ્યા છે. ત્યારે ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ સાથે અનોખા સંયોગમાં હોય ત્યારે હોસ્પિટલમાં તાજેતરમાં જ કેન્સર જાગૃતિના સૂત્રોથી શણગારેલા જ વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરેલા વસ્ત્રો દર્શાવી અને રેમ્પ વોકનું આયોજન કર્યું છે. કેન્સર સર્વાઇસની સ્થિતિસ્થાપકતા અને સર્જનાત્મક દર્શાવી આ એક ઇવેન્ટ સર્વગ્રાહી દર્દીની સંભાળ માટે હોસ્પિટલની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. બાળકૃષ્ણ પાઠક સાહેબ, મારા માટે તો ત્રણ જણ ભગવાન છે. પહેલા મારા ખાસ ભગવાનો બધા, એમાં ખાસ કરીને ગણપતિ દાદા બરાબર. બીજું છે મારા મા બાપ, અને ત્રીજું છે મનીષભાઈ સાધવાની નીતિન. એ મારા માટે ત્રણેય જણ ભગવાન છે સાહેબ. મારા અંતિ આગળ વધુ નહીં. રોનકભાઈ જોડે ખાલી ચહેરો મારે એ લાગે, પછી રુચિતભાઈ મનીષભાઈ જોડે મારે કચિંગ હતું વધારે.